જોહાર જય આદિવાસી મિત્રો ગુજરાતની જનતા જેની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની તો તે તારીખો આજ રોજ જાહેર થઈ ગઈ છે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે તે બે તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કાનું જે મતદાન છે તે પહેલી ડિસેમ્બરના રોજ થશે બીજા તબક્કાનું મતદાન જે છે તે પાંચ ડિસેમ્બરના રોજ થશે અને આ જે ચૂંટણી છે એનું પરિણામ આઠ ડિસેમ્બરના રોજ આવશે એટલે કે પંદર ડિસેમ્બરની આસપાસ તો નવી સરકાર ગાંધીનગર ખાતે બેસી પણ જશે આ વર્ષની જે ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ રહેવાની છે કારણ કે આ વખતે જે પાર્ટીઓનો પ્રચાર છે એને જોઈને લાગી નથી રહ્યું કે લોકો કોઈ એક પક્ષને બહુમતી આપશે એક બાજુ ભાજપના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એમણે એક નવેમ્બર સુધી કાર્યક્રમો કર્યા છે અને લોકો જાણતા હતા કે જેમ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમો પૂરા થશે કે તરત જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ જશે જો કે થયું પણ એવું છે કારણ કે એક નવેમ્બર સુધી વડાપ્રધાનના કાર્યક્રમો ચાલ્યા ત્રણ નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી તો બીજી બાજુ કેજરીવાલ દ્વારા પણ જે વિધાનસભાની બેઠકો છે જીતવા માટે જોર લગાવવામાં આવી રહ્યું છે જો કે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજેપીની બી ટીમ બનીને જ આવી છે અને એ ગુજરાતમાં કોંગ્રેસને હરાવીને બીજેપીની સત્તા પર બેસાડવા માટે આવી છે જો કે તો હવે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર શું છે જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે શું ખરેખર આમ આદમી પાર્ટી એ કોંગ્રેસના વોટ તોડીને બીજેપીને જીતાડવા માટે આવી છે કારણ કે હાલમાં પણ આપણે જો આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી છે તો એમાં જોઈએ તો એવું આપણને દેખાય તો રહ્યું છે કે આમ આદમી પાર્ટી એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના વોટ તોડીને બીજેપીને ફાયદો કરવામાં આવી રહી છે પરંતુ હવે એ તો ચૂંટણી થશે પરિણામો આવશે ત્યારે ખબર પડશે હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે તો અલગ અલગ પક્ષ દ્વારા ઘોષણાપત્ર બહાર પાડવામાં આવશે કેમના દ્વારા લોકોને વચનો આપવામાં આવશે કે અમે તમારા માટે આ કરીશું તે કરીશું હવે એ જે ઘોષણાપત્રો આવશે એમાં આદિવાસીઓ માટે કયા પ્રકારની ઘોષણા કરવામાં આવશે તે જોવાનું રહ્યું કારણ કે બીજેપી એક બાજુ આદિવાસીઓના વિકાસની વાત કરી રહી છે તો એક બાજુ આપણે જોઈ રહ્યા છે કે આદિવાસીઓ આજે પણ પાણી માટે તરસી રહ્યા છે શિક્ષણ માટે વલખા મારી રહ્યા છે એમને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ નથી મળી સત્તાવીસ વર્ષના શાસનમાં હજુ પણ આદિવાસીઓ ક્યાંક ને ક્યાંક વિકાસ થી વંચિત છે આપણે જોઈ રહ્યા છે તો બીજેપી સત્તાવીસ વર્ષના શાસન આદિવાસીઓ માટે જે અલગ અલગ યોજનાઓ છે તેની વાત કરી રહી છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી ગૌરવ યાત્રા કાઢી રહી છે ભગવાન બિરસા મુંડાના નામે તો બીજી બાજુ કેજરીવાલ દ્વારા આદિવાસીઓને મફતની વાત કરવામાં આવી રહી છે મફત શિક્ષણ મફત સ્વાસ્થ્ય મફત વીજળી એવી અનેક પ્રકારની વાત કરવામાં આવી છે જો કે આદિવાસી સમાજની જે મુખ્ય માંગ છે તે એમના જે અધિકારો છે તે માંગણી થઈ રહી છે આદિવાસીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે અમારે જે અનુસૂચિ બંધારણમાં આપવામાં આવી છે એ અમારા માટે લાગુ કરવામાં આવે આદિવાસીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે પૈસા અનુકાનૂન અંતર્ગત જે ગ્રામ સભાઓને શક્તિ આપવામાં આવી છે તે આદિવાસીઓને આપવામાં આવે અને આદિવાસીઓની માંગણી છે કે જે આ મોટા મોટા પ્રોજેક્ટો લાવીને આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે આદિવાસીઓને ઉજાડવામાં આવી રહ્યા છો તો તે તાત્કાલિક બંધ કરવામાં આવે જો કે કોંગ્રેસ આ બધાને મુદ્દાને લઈ લઈને પોતાના મુદ્દા બનાવી રહી છે આદિવાસી વિસ્તારમાં એવું લાગી રહ્યું છે પરંતુ હાલનું જે વાતાવરણ છે એમાં દૂર દૂર સુધી આપણને ક્યાંય આમ આદમી પાર્ટી અને બીજેપીની લડાઈમાં કોંગ્રેસને દેખાતી નથી કારણ કે કોંગ્રેસની અનદેખી કરવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે જો કે તો આવનારા સમયના ચૂંટણી પરિણામો જ બતાવશે કે ગુજરાતની જનતા કઈ દિશામાં છે કારણ કે બે હજાર સત્તરની જે વિધાનસભાની ચૂંટણી છે તે યોજાઈ તો તેમાં કોંગ્રેસ જે છે તે જેથી થોડા જ બેઠકો માટે દૂર રહી હતી જો કે ભાજપને ને બેઠકો મળી હતી પરંતુ ત્યારબાદ તેમણે જે રીતે સમગ્ર દેશમાં કરે છે બીજા રાજ્યોમાં કરે છે તે પ્રમાણે તોડફોડ કરીને હાલની પરિસ્થિતિ પ્રમાણે એકસો અગિયાર જેટલા ધારાસભ્યો એમણે બીજા કરી લીધા છે એટલે કે પહેલા નવ્વાણું હતા તો બીજા એમણે બાર થી તેર ધારાસભ્યો તોડફોડ કરીને એમના પક્ષમાં કરી લીધા છે એટલે હવે આવનારા સમયમાં એ પણ જોવાનું રહેશે કે જો કોઈ સરકારને કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળે તો પછી કોની કોની વચ્ચે ગઠબંધન થાય કઈ પાર્ટીના જે ધારાસભ્યો છે તે ખરીદ વેચાણ સંઘના જે માલ જેવા બની જશે કે એમની ખરીદી જ થશે એ પણ જોવાનું રહ્યું પરંતુ હાલ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે જે ધારાસભ્યો છે જે ઉમેદવારો છે તે બધા પોતપોતાના ધંધે લાગી જશે કઈ રીતે લોકોને રીઝવવા કઈ રીતે લોકો સામે જવું એ તમામ લોકો હવે ધીરે ધીરે ધંધે લાગી જશે તો ગુજરાતના જે મતદારો છે જે ખાસ કરીને આદિવાસી વિસ્તારના મતદારો છે એમને એ જ કહેવા માંગીએ છીએ કે આવી બધી લોભામણી લાલચોમાં ન આવીને પોતાના માટે કયો નેતા વ્યવસ્થિત છે પોતાના સમાજ માટે પોતાના વિસ્તાર માટે પોતાના રાજ્ય માટે એવા ઉમેદવારોને ચૂંટો જે ઉમેદવારો તમને દારૂ ભૂસું પૈસા આપીને ના આપતા કારણ કે તમે એ વ્યક્તિ પર વિશ્વાસ રાખીને મત આપશો પણ ક્યાંક ને ક્યાંક તમારી સાથે વિશ્વાસઘાત કરશે અને ઘણા ઉમેદવારો એવા પણ હશે જે ફક્ત ભાજપને જીતાડવા માટે તેઓ અપક્ષ તરીકે ઉમેદવારી કરશે અને ક્યાંક ને ક્યાંક જે મતો છે તે મતો તોડીને સીધો ને સીધો ફાયદો ભાજપને કરાવવાના પ્રયત્નો પણ કરશે તો એવા ઉમેદવારીથી પણ ચેતીને રહેજો જેથી કરીને તમારો વોટ ખોટી જગ્યાએ ન જાય અને મતદાન કરવા માટે અવશ્ય જજો કારણ કે મતદાર આપણો મૂળભૂત અધિકાર છે અને મત કરવું એ આપણી ફરજ પણ છે તો મતદાન કરવા અવશ્ય જજો અને એવા વ્યક્તિને મત આપજો જે ખરેખર તમારા માટે લોકો માટે દેશ માટે રાજ્ય માટે કંઈક કરવા માંગતો હોય એવાને નહીં કે ફક્ત એકવાર પૈસા આપીને દારૂ આપીને મરઘી આપીને બકરો આપીને ખરીદે તમને ખરીદી લે અને પાંચ વર્ષ સુધી એ તમારા બાજુ જોઈ પણ નહીં એવા ઉમેદવારોને મત કોઈ પણ સમયે ન આપતા કારણ કે એ ફક્ત તમારા મતોની સોદેબાજી કરશે હાલમાં પણ આપણે જોયું કેટલાય જે જીતેલા ઉમેદવારો હતા એ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક ભાજપ બાજુ વહેંચાઈ ગયા હવે કઈ રીતે વહેંચાઈ ગયા તો એ લોકો જ જાણે પૈસાથી વેચાયા સત્તાથી વેચાયા કોઈ બીકથી વેચાયા કે કઈ રીતે તો એ લોકો જ જાણે પરંતુ આવી ઘટનાઓ ન બનવી જોઈએ કારણ કે આવા ઉમેદવારો સીધો ને સીધો તમારા જે મતો છે એમની સાથે વિશ્વાસઘાત કરે તમારી સાથે વિશ્વાસઘાત કરે તો એવા વિશ્વાસઘાત કરનાર ઉમેદવારોને ક્યારેય મત ન આપશો ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની સે પહેલી ડિસેમ્બર પાંચ ડિસેમ્બર અને આઠ ડિસેમ્બરના રોજ પરિણામ આવશે આદિવાસી વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી ખૂબ જોર લગાવી રહી છે સાથે સાથે કોંગ્રેસ જોર લગાવી રહી છે અને સાથે સાથે બીજેપી પણ પોતાના સત્તાવીસ વર્ષના વિકાસની વાતો કરી રહી છે પરંતુ બીજેપી દ્વારા આદિવાસીઓના બંધારણી હક અધિકારોની વાત નથી કરવામાં આવતી આદિવાસીઓના જળ જંગલ જમીનની વાત કરવામાં નથી આવતી આદિવાસીઓ માટે રોજગારીની વાત કરવામાં નથી આવતી સારી શિક્ષણ સુવિધાઓની વાત નથી કરવામાં આવતી સારી સ્વાસ્થ્ય સુવિધાઓની વાત કરવામાં નથી આવતી એટલે હવે આદિવાસી મતદારોએ ખાસ જોવાનું રહ્યું કારણ કે સત્તા આપણે આઝાદી પછી આટલા વર્ષો સુધી મતો આપતા રહ્યા પરંતુ હજુ પણ આપણો જે વિકાસ થવો જોઈતો હતો તે નથી થયો અને જે બંધારણીય હક અધિકારો છે તે પણ કોઈ પણ પાર્ટી દ્વારા નથી આપવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક આપણને વિકાસથી વંચિત રાખીને આપણું શોષણ કરવામાં આવ્યું છે તો એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મત આપજો અને હજુ પણ કહીએ છીએ કે એવા મતદારોને મત આપજો જે તમારો તમે જેમના પર વિશ્વાસ મૂકો એ તમારા વિશ્વાસ પર ખરો ઉતરે અને તમારી જે વાત છે તે વિધાનસભામાં રજૂ કરાય તમારી સમસ્યા જે છે તે વિધાનસભામાં રજૂ કરે અને એની ટાઈમ તમારી સાથે આવીને ઊભો રહે એવા મતદારોને મત આપજો જોહર જય આદિવાસી વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં